सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। रसोई दीधेली हती, त्रण खाचर हता, बे पटेल हता। वीरदास पटेल नी कथा सत्संग नी अंदर बहु प्रचलित छे कि वीरदास पटेल जयरे महाराज बैठा छे सभा मा अने वीरदास पटेल नो नौकर पटेल ने पूछवा माटे आव्यो कि आजे हळ कया खेतर मा हाकू, त्यारे पटेले कीधु बैठा बैठा ज के हळ तू आ खेतर नी अंदर लईने जाजे अने खेतर नी अंदर आ बाजु थी तू हळ हाके तो खास ध्यान राखजे, आ दिशा मा थी आटला हाथ छेटू आटलू ऊंडू बोर ठूठू छे એટલે ન્યા આગળ હળ ના હાંકતો નહીં તો આપણી ભાગી જશે, બીજું ત્યાંથી તું જઈશ એટલે આ જગ્યાએ આટલા હાથ છેટું એક બીજું બોર ઠૂઠું છે, પછી તું ત્યાંથી દક્ષિણ બાજુ જઈશ ત્યાં આગળ પચ્ચા હાથ છેટું ત્રીજું બોર ઠૂઠું છે, આખા ખેતરની અંદર કઈ જગ્યાએ કેટલા હાથ દૂર કઈ દિશામાં કયા ખૂનામાં બોર ઠૂઠા છે એ વીરદાસ પટેલે સભામાં બેઠા બેઠા ઓલા ચાકરને કહી દીધા, ખબર હોય ને ખેતરમાં કઈ જગ્યાએ છે। શ્રીજી મહારાજે આ વાતને સાંભળી એટલે મહારાજ તો કોઈ પણ વાત ચાલતી હોય ને કોઈ પણ પ્રસંગ ચાલતો હોય ને તો એને આધ્યાત્મિકતા સાથે જોડી દે, આવો મહારાજનો સહજ સ્વભાવ હતો। મહારાજે વચનામૃતની અંદર આપેલા દ્રષ્ટાંતો એનો વિચાર કરવો કે કેવા કેવા દ્રષ્ટાંતો, શ્રીજી મહારાજ કે ખિલખોડી બોલે અને બોલવા ભેળું પૂછડું ઊંચું કરે, ખિસકોલી બોલતી હોય અને પૂછડું ઊંચું કરતું હોય એને આખા જગતે જોયું હોય, પણ શ્રીજી મહારાજે એ દ્રષ્ટાંતને જે ભગવાનનો ભક્ત ભગવાનના દર્શન વ્યવસ્થિત કરતો નથી એવો જે ગબ્બરગંડ ભગત છે એના માટે શ્રીજી મહારાજે સારંગપુરના બીજામાં દ્રષ્ટાંત ખિલખોડી બોલે ને પૂછડું ઊંચું કરે એવો એને જાણવો, આવું કીધું। મીનળીઓ ભક્ત કેવા કેવા દ્રષ્ટાંતો, પતંગનો, પતંગને ચડાવવાવાળો આકાશમાં હોય એ પતંગનું દ્રષ્ટાંત લઈને શ્રીજી મહારાજે ધ્યાન વિષયક વાતો કરી છે। મહારાજે લૌકિક દ્રષ્ટાંતો, લૌકિક જે પ્રસંગો બનતા એ પ્રસંગોને જોઈ અને પ્રસંગોને અનુરૂપ આધ્યાત્મિકતાની ઊંચાઈઓ સુધીની વાતો, ઓલો હાવ સામાન્ય ક્રિયા હોય સામાન્ય ક્રિયાને આધ્યાત્મિકતાની ઊંચામાં ઊંચી બાબત સમજાવવા માટે શ્રીજી મહારાજે લીધેલી છે। એટલે મહારાજ જેવા શ્રેષ્ઠ સાદી અને સરળ ભાષામાં ઊંચી વાત સમજાવી શકે એવા વક્તા પૃથ્વી પર એક શ્રીજી મહારાજ જ થયા। વક્તા તરીકે આ પૃથ્વી પર મહારાજ જેવો કોઈ થયો નથી અને મહારાજ જેવો કોઈ થાશે નહીં, મહારાજ જેવો કોઈ છે નહીં। મહારાજ એક જ એવા છે કે અઘરામાં અઘરી વાત સરળમાં સરળ રીતે
સામેના જીવને સમજાવી શકે. શ્રીજી મહારાજે વીરદાસ પટેલની આ વાત સાંભળી એટલે મહારાજે કીધું, પટેલ તમને તમારા 200 વીઘા જમીનની અંદર કઈ જગ્યાએ બૂટ ઉઠા છે એની ખબર છે, પરંતુ તમારું એક મુઠ્ઠી જેટલું હૃદય એમાં ક્યાં ક્યાં બૂટ ઉઠા છે એની ખબર છે? કઈ જગ્યાએ હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ધારતા આપણે મહારાજનું ધ્યાન કરવું હોય, મહારાજનું ભજન કરવું હોય, આત્મનિષ્ઠા રાખવી હોય, આત્મરૂપે વર્તવું હોય તો બૂટ ઉઠાવો આપણને નડે છે. આપણે ખરેખરું આમ મસ્તીમાં આવી ગયો એક બસ હવે તો મહારાજમય જ રહેવું છે, અને મહારાજમય રહેવા માટેનું હળ આપણે હાંકતા હોઈએ અને એની અંદર પછી જે બૂટ ઉઠાળા આવે દેહભાવરૂપી, મહારાજ કે હૃદયમાં જે બૂટ ઉઠા છે એની તમને ખબર છે? આવું વીરદાસ પટેલને પૂછ્યું અને સભાને એ દ્રષ્ટાંત દ્વારા મહારાજે વાત સમજાવી. તિહાસો શ્રી હરિ ચલે જબહી કુંડલ ગામહી આયે તબહી ખટવાંગ કે અલગ બેન જોઈ, ખટવાંગ કે અલગ બેન જોઈ રાઈ બાઈ નામ કરી કે સોઈ, રાઈ બાઈ નામ કરી કે સોઈ ખટવાંગ સમ હરિજન તેહા રામાનંદ સ્વામી વારી કે એહા સતસંગ કે સબ રે તહી જાને, સતસંગ કે સબ રે તહી જાને સેવા કરે મે મહાસયાને, સેવા કરે મે મહાસયાને. શ્રીહરિ જ્યાંથી ત્યાંથી જ્યારે ચાલ્યા ત્યારે કુંડળ ગામ પધાર્યા. દરબાર માચા ખાચરના બેન રાયબા નામે કુંડળમાં હતા. માચા ખાચરની જેમ જ રાયબા રામાનંદ સ્વામીના સમયથી સારા સત્સંગી હતા. સત્સંગની બધી રીતને જાણતા, સેવા કરવામાં મહા ચતુર હતા. તેમના 3 પુત્ર મામૈયા પડગીર, હાથિયા પડગીર અને રામ પડગીર નામે હતા. ત્રણેય પાકા હરિભક્ત હતા. શ્રીહરિ પધાર્યા એટલે તેઓ સન્મુખ આવ્યા. અમરા પડગીર અને તેના ભાઈ કે જે ગામમાં મુખી હતા અને શ્રીહરિના ઉપર જેમનો ભાવ હતો તે બધા શ્રીહરિની સામે આવ્યા. તેના પુત્ર હરસુર પડગીર હતા અને તેમના બહેન વલુબાઈ હતા. તેઓ બધા સારા સત્સંગી હતા તે શ્રીહરિની સન્મુખ આવ્યા. મહારાજ કુંડળ ગામમાં પધાર્યા છે. માચા ખાચરના બેન હતા રાયબા. એ રાયબાના પુત્રો હતા રામ, હાથીઓ અને મામૈયો પડગીર. આ પડગીર અટકના ત્યાં આગળ બધાએ ગામે તેઓ હતા. રાયબાનો પ્રસંગ સત્સંગની અંદર પ્રસિદ્ધ છે. રાયબા તો મહારાજના વિશે બહુ હેતવાળા હતા. રાયબાના 3 પુત્રો હતા. માચા ખાચર જ્યારે 12 વટે નીકળ્યા ને ત્યારે રાયબા સત્સંગના પક્ષે પોતાના 3 પુત્રોને લઈને 12 વટે માચા ખાચરની હારે નીકળે છે. ગામ લૂંટવાના, ગામની અંદર મોટા મોટા શેઠિયાઓ હોય એને લૂંટે 12 વટે નીકળે ત્યારે એ માચા ખાચર નીકળેલા ને ભેગા રાયબા પોતાના 3 દીકરાઓને લઈને નીકળ્યા. માચા બાપુએ ના પાડી કે બેન, તું શા માટે મારી સાથે આવે છે? તારા 3 દીકરાઓને શા માટે ખોવે છે? ત્યારે રાયબા કે સત્સંગના નાતે મારે તારી સાથે આવવું પડે એટલે આવી છું. એમાં કંઈક સૌરાષ્ટ્રનું કોઈ ગામ લૂંટવાનું નક્કી કરેલું. છાવની રાત્રે થાય, રાયબા ત્યાં રસોઈ બનાવે, હવારની અંદર જમીન આ લોકો ગામ લૂંટવા જાય. રાત્રે મહારાજે રાયબાને દર્શન દીધા ને રાયબાને કીધું, રાયબા આવતીકાલે હું તારા હાથીઓ જે છે એ હાથિયાને લેવા માટે આવવાનો છું. કાલે એ લોકો ગામ લૂંટશે ત્યારે હામાહામી લડાઈ થશે, એમાં તારા હાથિયાને કપાળમાં ગોળી વાગશે અને તારા હાથિયાને હું કાલે ધામમાં લઈ જઈશ. તું રાજી છો? રાયબા કે મહારાજ હું બહુ રાજી. રાત્રે આ લોકો જે ગામ લૂંટવાનું હતું ત્યાં જઈને આવે. બીજે દિવસે હવારમાં જે ગામ લૂંટવા જવાનું છે એનો પ્લાન કર્યો. રાત્રે
રાયબાએ બીજે દિવસે સવારે કંસારની રસોઈ કરી. કેવી એની સમજણ હશે, પોતાનો જુવાન જો દીકરો એને કપાળમાં ગોળી આજે વાગવાની છે એની એને આગલે દિવસે શ્રીજી મહારાજે દર્શન આપીને ખબર કહી દીધા. હાથિયાર નથી કીધું મહારાજે કે તને કપાળમાં ગોળી વાગશે હું લેવા આવીશ, પણ રાયબાને કહી દીધું છે કે હું હાથિયાને લેવા કાલે આવવાનો છું, તું રાજી છો કે કેમ? રાયબા કે રાજી. રાયબાએ બીજે દિવસે કંસારની રસોઈ કરાવી, દાળ ભાત શાક ભજીયા બધી રસોઈ કરી અને પોતાના ત્રણેવ દીકરાઓને બેસાડ્યા છે, ત્રણેવને પીરસે છે, હાથિયાને થોડું વધારે હેતથી પીરસે છે. હાથીઓ કે માં હાંજે આવીને જમશું, આવે અત્યારે તો માપનું રાખો, લડવાનું છે અત્યારે તો જઈને. ત્યારે રાયબા કે બેટા તારી માના હાથનો છેલ્લો કંસાર જમી લે, આવે તો અક્ષરધામમાં કંસાર પીરસીશ. હાથીઓ કે માં એવું ના બોલ, હજુ તો તારે અમારી ભેગા બહુ રહેવાનું છે, તને મહારાજ લેવા એટલા વહેલા નહીં આવે. રાયબા કે દીકરા તને મહારાજ લેવા આવવાના છે મને નહીં, પણ સાંભળ તું મારી કુખે જન્મેલો છે, હામી છાતીએ લડજે અને મહારાજ આવે ત્યારે તૈયાર થઈને જતો રહેજે. હાથીઓ કે આ માં ચિંતા ના કર. એની સમજણ પણ એને સત્સંગ કેટલો પચાવેલો હશે કે રાયબા એ કઈ પ્રકારના સત્સંગીય ચરિત્રને આજે આપણે વાંચીએ તો આપણી બુદ્ધિ પણ ગમ ખાઈ જાય, આપણી બુદ્ધિ પણ બંધ થઈ જાય, આપણા વિચારો પણ બંધ થઈ જાય, કે એને પોતાની સત્સંગની સમજણને કેટલી કેળવેલી હશે, એ માએ કેટલી કેળવી હશે, એ દીકરાએ કેટલી કેળવી હશે. દીકરો જીવતો દેવાનો હોય, સાધુ થવા માટે, તો એ માને આગું પાછું હૃદય થઈ જાય બરાબર, કેટલી અને એને કેટલા વિક્ષેપો થઈ જાય, સત્સંગમાં હોય તોય થઈ જાય. એ તો આજ એવી સમજણવાળા હવે પરિવારો ધીરે 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 રોજ કથા વાર્તા સાંભળો છો એટલે આજ આવે એવી દ્રઢતા થાય કે મારા દીકરા કે દીકરીઓ ભગવાન ભજવા જતા હોય તો આડા આવવું નહીં, એવી આજે લોયાધામ પરિવારની અંદર સમજણો થતી જાય છે કથા વાર્તાના લીધે. પણ તોય અંદરથી કેટલાય એવા હોય કે જેને અંતરથી અંતરની અંદર એમ થાય કે છોડી દેવાનું, આવું એમ થાય, છોડી તો દેવાય છતાં એમ થાય છોડી દેવાનું, ખબર છે કે આ સાચું છે એટલે છોડી તો દઈએ, તોય એમ વિચાર આવે. આ તો મૃત્યુને ભેટવાનો છે છોકરો, અને માં એમ કે છે કે આ મારા હાથનો છેલ્લો કંસાર, અને છોકરો એમ કે છે માં તું ચિંતા ના કર. આ કઈ પ્રકારની સમજણથી આ લોકો સત્સંગમાં જીવ્યા હશે. કઈ મહારાજ લેવા આવે એટલે એવું નથી કે આપણે બસ આ બેઠા અને એ લાડવા ખાઈને બેઠા હોય ને મહારાજ આગલે દીથી કે કાલ લાડવા ખાઈને તૈયાર રહેજે હું લેવા આવીશ, એવું કઈ જરૂરી નથી કે મહારાજ એવું કહેજ, કે મહારાજની ઈચ્છા ના કે તોય મહારાજની ઈચ્છા. મહારાજે તો કહ્યું મારો ભગત પર્વત ઉપરથી પડે, સર્પ કરડે, વાઘ ખાઈ જાય, ગમે તે રીતે દેહ પડે, આપણા નંદ સંતોના કઈ બધાના દેહ એવી રીતે નથી પડ્યા કે નંદ સંતો હતા બધાના દેહ એવી રીતે એને નથી છોડ્યા કે બસ હવે હું 10 વાગે ધામમાં જાઉં છું ચાલ્યા. કેટલાય સંતો એવા હતા નદીમાં ડૂબી ગયા છે, કેટલાય સંતો એવા હતા કે જેને જંગલી પ્રાણીઓ એ મારી નાખ્યા હોય, કેટલાય સંતો એવા હતા એને વૈરાગ્યોએ સંતોને ઉભે ઉભા કાપી નાખ્યા છે, એવા ઇતિહાસો શાસ્ત્રોની અંદર લખાણા પણ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના એમ નથી થઈ ગઈ, ગુરુજી જેવા મોટા પુરુષો ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના માટે આટલું બધું ઝઝૂમે છે એની પાછળનું કારણ એક જ છે. ગુરુજી વારે વારે કે મોટા મોટા એને પોતાના લોહી રેડી દીધા આ સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વામિનારાયણની ઉપાસના સ્થાપવા માટે. જો સ્વામિનારાયણની ઉપાસના નીકળી જશે તો આ સંપ્રદાયના એ સ્થાપકો, આ સંપ્રદાયના પાયામાં જેના એ લોહી રેડાના છે એને એમ થશે કે આ પાછળ વારાએ અમારા દાખલાને જોયો નહીં, અમારા દાખલાને આ સમજ્યા નહીં, માટે મથું ઉર્યું. એ કઈ પ્રકારની સમજણ હાથીઓ કે માં ચિંતા ના કર. અહીં કીધું આદારણ સ્વામીએ કે ત્રણેવે સત્સંગને બરાબર પચાવેલો હતો. ગયા આસોદર ગામ
યાસોદર ગામને લૂંટતા હામે ગોળી વાગી, કપાળમાં ગોળી વાગી હાથિયાને, અને હાથીઓ ત્યાં ઘોડી ઉપર ઢળી પડ્યો. હાથિયાના પ્રાણ નીકળ્યા. મહારાજને લેવા માટે આવ્યા, અક્ષરધામમાં લઈ ગયા. એ હાથિયાને એ સમયની ઘોડી એવી ટ્રેન થયેલી, તે ઘોડી હાથિયાના એવા ને એવા શરીર હોતી રાયબા જ્યાં હતા ત્યાં આવી. રાયબાએ ઘોડીને સૌથી પહેલા તો ચાંદલા કર્યા, સાબાસ સાબાસ સાબાસ, તું સુરવીર છો એમ કરી રાયબાએ ચાંદલા કર્યા અને હાકર મગાવી. હાકર મગાવી એ આખા બધે નેસડે નેસડે ગામમાં વેચી કે મારો હાથીઓ છે અક્ષરધામમાં ગયો, મારા મોટા ભાગ એનાય મોટા ભાગ, મહારાજે કેટલી મોટી કરુણા દયા કરી. હાકર વેચ્યા પછી અગ્નિ સંસ્કાર કર્યો. અગ્નિ સંસ્કાર કરીને રાયબા રોતા હતા, માચા ખાચર આવ્યા એટલે માચા ખાચરે રોવા માંડ્યા, બેન મેં તને ના પાડી હતી કે તું અમારી ભેગા ના હાલ, જો તું આવી તે એક દીકરો ગુમાવ્યો, હજુ તું પાછી જતી રે. બેન મને બહુ દુઃખ થાય છે કે તારો એક દીકરો ગયો. રાયબા રોતા હતા એટલે માચા ખાચરને એમ કે રાયબા હાથીઓ મરી ગયો ને એનું રોવે છે. અને ત્યારે રાયબાએ કીધું માચા બાપુને, માચા ખાચર ભાઈ, હું આ હાથિયાનું નથી રોતી, હું તો જો આ મામૈયોને રામબે જીવતા છે ને એ તારા જેવા માટે સત્સંગના પક્ષ માટે ક્યારે એ મહારાજને વાલા થઈ જાય એટલે રોઉં છું કે જો આ બે કેમ જીવતા છે, સત્સંગને માટે અમારા બધાના પ્રાણ કુરબાન થઈ જાય તો હું રાજી થાવ, હું હાથિયાનું નથી રોતી. કેવી સમજણ હશે એ રાયબાની, કેવી સમજણ હશે હાથિયાની, કેવી એ સત્સંગીઓએ શું સત્સંગને સમજ્યા હશે. એને દેહ ભાવ અને દેહના સંબંધી કે આ દેહ એને હાવ ખોટા કરી નાખ્યા હતા. આપણે એ જ રસ્તે ચાલેલા છીએ, આપણે તો આવી કાંઈ પરીક્ષાઓ દેવાની નથી, પણ થોડું ઘણું કાંઈક આપણને આપણું ધાર્યું ના થાય, આપણને કાંઈક જીવનમાં થોડું ઘણું દુઃખ આવે, કાંઈક વિપરીત આપણે ધાર્યું એનાથી થાય, ત્યાં તો કેટલો બધો આપણે આઘા પાછા થઈ જતા હોઈએ. આપણને કેટલું બધું એમ લાગે કે જાણે આભ ફાટી ગયું, આ ભક્તોને આટલા આટલા દુઃખ આવી ગયા, તો એને દુઃખ નથી માન્યા, મહારાજની ઈચ્છા જ માની છે. આપણે જ્યારે આપણું બધું જ અર્પણ કરી દીધું મહારાજને, આપણે તેની વસ્તુ છીએ. વસ્તુને શું, જે કાંઈ થાય છે, આપણી સ્તુતિ થાય, નિંદા થાય, માન થાય, અપમાન થાય, આપણો દેહ રે કે દેહ મરે, મહારાજની ઈચ્છા વિના આપણું કાંઈ થવાનું નથી. કદાચ આપણો દેહ ના રહ્યો, આપણે બહુ મોટું કામ કરી એવા હોય ને કામ કદાચ અધૂરું રહ્યું, તો શ્રીજી મહારાજનું અધૂરું, આપણું શું અધૂરું. આપણે તો વસ્તુ છીએ, માલિક એ છે, ખોટ જાય તો એને, નફો થાય તો એને, આપણે તો વસ્તુ છીએ. માટે મહારાજની વસ્તુ થાવ. આ બધા હરિભક્તો મહારાજને સન્મુખ આવ્યા કુંડળ ગામના. સૌને શ્રીહરી ઉપર અપાર હેત હતું, આવીને બધા વારંવાર ચરણોમાં પડ્યા. શ્રીહરી ઉપર હેત અપારા, ચરણ પરે સબ વારમ વારા, બાજા લાય જો વિવિધ બાતે, બાજા લાય જો વિવિધ બાતે, બાજત સબ પ્રથક જાતિ, બાજત સબ પ્રથક જાતિ, સાંજ બખત હરિ તિંહા આયે, ઉચ્છવ હી અનોપમ છાયે, શ્રીહરિ કે અસવારી બારે, શ્રીહરિ કે અસવારી બારી, શોભા કો ન વારહી પારી, શોભા કો ન વારહી પારી. સૌને શ્રી ઉપર શ્રીહરિ ઉપર અપાર હેત હતું, આવીને બધા વારંવાર ચરણોમાં પડ્યા. વિવિધ પ્રકારના વાજિંત્ર લાવ્યા હતા, તે બધા પોતપોતાની રીત પ્રમાણે જુદા જુદા વાગતા હતા. શ્રીહરિ સાંજને સમયે કુંડળ પધાર્યા. અનુપમ ઉત્સવનું વાતાવરણ છવાયેલું હતું. શ્રીહરિની સવારી ઘણી મોટી હતી, તેની શોભાનો કોઈ પાર ન હતો. જરિયાની સાજ સામાનથી શણગારેલો ઘોડો અતિ શોભતો હતો, જેને દેખીને દેવતાઓ તથા રાજાઓના મન લલચાઈ જતા હતા. તેના જેવી શોભા ત્રિભુવનમાં ક્યાંય ન હતી. આવા અશ્વ ઉપર શ્રીહરિ સવાર થયા હતા. મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી આદિ કપાર સંતો શ્રીહરિની સાથે હતા.
પાર્ષદોનો પણ કોઈ પાર ન હતો. ગામથી ઉત્તર તરફના ભાગમાં એક સુંદર અને સારી નદી જતી હતી. જાત જાતના વૃક્ષોને લીધે તેની શોભા અનેરી હતી. ગામ તો શોભા સંપન્ન હતું જ, ચારે બાજુની વાડીઓ ઘણી શોભાયુક્ત હતી. શેરડીના સાંઠા તો અદભુત હતા, તેથી તેની શોભા પણ અપૂર્વ જણાતી હતી. ગામને ચારે ફરતો ગઢ ઘણો શોભતો હતો. ગામને પશ્ચિમ ભાગે શ્રીહરી પધાર્યા. કુંડળમાં પડગીર અટકના કાઠી દરબારો બધા રહેતા હતા. તે ગામમાં જેટલા પડગીર હતા તે બધા ગરાસદાર કહેવાતા હતા. કુંડળ ગામની અંદર પડગીર કાઠી દરબારો હતા, આજે પણ છે. પડગીર દરબારો લોયાની અંદર સમર્પિત થઈને ગુરુજીની ભેગા, કુંડળના એક બે દરબારો ત્યાં સેવાની અંદર ગુરુજીની ભેગા જ રહે છે અને સેવા આપે છે. એ કુંડળ એનો ઇતિહાસ અહીં ઘણો મોટો લખેલો છે, જોકે ગ્રંથમાં નથી, પરંતુ ગ્રંથની અંદર એનો ઇતિહાસ આખો લખેલો છે કે કુંડળ ગામ કેવી રીતે વસેલું. એ કુંડળ ગામનો જે આકાર છે એ કુંડળ આકારનો છે. એ કુંડળ આકારનો છે એટલે ભગવાનના કુંડળ જેવા હોય એવા આકાર હોવાથી એનું નામ કુંડળ પડેલું. અને એ કુંડળ ગામ જે છે કુંડળ ગામનો ઇતિહાસ ઘણો બધો મોટો આ ગ્રંથમાં નથી, પરંતુ એના ઇતિહાસની અંદરથી ગોતી આની અંદર લખવામાં આવેલો છે કે જે તે સમયે 1815ના મહાસુદ બીજના દિવસે કુંડળ ગામનો જન્મ થયેલો. 1815ની અંદર નાજા બાપુ કરીને દરબાર હતા, એ ત્યાં આગળ ગયેલા અને એમને ત્યાં આગળ આ ભૂમિની અંદર જઈ પોતાનો આખો ગરાસ વસાવેલો. એ ગીગા પટગીર અને નાજા પટગીર બે ભાઈઓ હતા. ગીગા પટગીર પોતે પાનવી ગામમાં રહ્યા અને નાજા પટગીર આગળ આવ્યા અને આગળ આવી એમને આ જગ્યાએ આ કુંડળ ગામની અંદર પોતાનો ગરાસ બધો વસાવેલો. અને એ કુંડળની અંદર પછી એ નાજા બાપુ જે હતા એ નાજા બાપુને જે દીકરાઓ હતા એની અંદર નાજા પટગીરના પુત્ર મોટા હતા મોકા પટગીર, એના લગ્ન કારિયાનીના રાયબા મા સાથે થયેલા. જે રાયબાના ત્રણ પુત્રો હતા એ જ રાયબાના લગ્ન એ નાજા પટગીરના પુત્ર મોકા પટગીર સાથે થયેલા. અને એમના ત્રણ પુત્રો હતા, એક પુત્રી હતી જે હમણાં જ હરિચરિતમ સાગરમાં વર્ણન આવ્યું, રામ હાથીઓ અને મામૈયો, આ ત્રણ પુત્રો હતા. સોનબા નામે સીતબા નામે એક પુત્રી હતી એમને. હાઠિયા પટગીરના લગ્ન ગઢપુરના એભલ બાપુના મોટા દીકરી જીવબા સાથે થયેલા. પછી જીવબા પરત પાછા ગયેલા, એ હાઠિયા પટગીર સાથે જ એમના લગ્ન થયેલા. મામૈયા પટગીરના લગ્ન ખોડા ખાચરની પુત્રી બગીબા સાથે થયા હતા. તેમને એક પુત્ર થયો હતો. આવી રીતનો આખો ઇતિહાસ આ પટગીર પરિવારનો છે, પણ એ મૂળ ગ્રંથમાં નથી. આગળ મૂળ ગ્રંથ શરૂ થાય છે. કોઈ નાના કે કોઈ મોટા બધા જ દરબારો ગામધણી કહેવાતા. જેટલાને શ્રીહરિના ઉપર પૂજ્ય ભાવ હતો તે બધા સન્મુખ આવ્યા હતા. બધાને નહોતો, કારણ કે ગામની અંદર બધા સત્સંગી ના હોય. સત્સંગી હોય, કુસંગી હોય અને ગુણબુદ્ધિવાળા હોય. ગુણબુદ્ધિવાળા હોય એ કેવા હોય કે ભગવાન આવવાના છે, સંતો આવવાના છે તો અમને કહેજો, તમારા સંતો આવવાના હોય તો અમને કહેજો. એ ગુણબુદ્ધિવાળા હારે આવે, હારે આવીને ભગવાનના દર્શન કરે, સાધુના દર્શન કરે, પણ સત્સંગી ના હોય. પણ અમુક કુસંગી જ હોય કે તો કે ભગવાનને સાધુ આવ્યા જ દરવાજા બંધ કરીને બેહો, એનો પવન લાગે તો એ ઉપાધિ એવા હોય. એમ ભગવાન આવ્યા તો જે ભાવવાળા હતા એ બધા સન્મુખ ગયા. ન્યા જઈ મહારાજની પૂજા કરી, બધા સન્મુખ આવ્યા. તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા. ઘણો આનંદ થયો. ગામના દરવાજાની સામે નજીકના ભાગમાં દરબાર મામૈયા પટગીરનો સુંદર દરબારગઢ હતો. પ્રથમ શ્રીહરિ ત્યાં ગયા. શ્રીહરિએ પ્રેમથી ત્યાં ઉતારો કર્યો, કારણ કે મામૈયા પટગીર સત્સંગની રીતને સમજતા હતા. ઉતારો કોને ઘેર થાય કે જેને સત્સંગની રીતની ખબર હોય.
સત્સંગની રીતની ખબર ના હોય ને અને ઉતારો કરવાનો થયો હોય ને સંતોને કસરત થઈ જાય મોટી, અને એવું લાગે કે જેલની અંદર આવી ગયા છે એવું લાગે. જેલ કરતાંય ખરાબ દશા થઈ જાય, કારણ કે એને ઉતારાની ખબર ના હોય, અથવા તો એવું થાય કે એની ગેર જે પહેલા ઉતર્યા હોય એને રીત કોઈ પ્રવર્તાવી ના હોય. સાધુની શું રીત હોય? તો કેટલાય ગેર એવું થાય કે આપણને કે બહુ અજાણા પ્રદેશો હોય ત્યાં, હવે તો બધું બહુ થઈ ગયું કે આપણા જ પરિવારો બધા ધીરે ધીરે થતા જાય, જ્યાં જ્યાં એને તો બધી સમજણ આવતી હોય, પણ કોઈ નવો જ એરિયા હોય, કોઈ નવો દેશ હોય, ત્યાં જવાનું થયું હોય. અમારે એકવાર બહુ પહેલા યુકેની અંદર ઉતરવાનું થયેલું, તે ગરીબ ભગતને કીધું કે તમારે ઘરે ઉતારો કરશું, અમને ખબર પડી કે અમને ત્યાં સંતો ઉતરે છે, હાલો આપણે જઈએ, બે દિવસ રોકાશું, સત્સંગ થાય, ઓળખાણ પીછાણ થાય, હરિભક્તો મળે. ગયા તે ગયા તો રસોડાની અંદર સીધા સંતો તો સાફ સફાઈ કરે, ત્યાં બધા બહેનો પહોંચી ગયા રસોડામાં. ભાગ્યા સંતો તો બહાર કૂદી કૂદીને કે જાણે હું અહીં વાઘ દીપડા આવ્યા, ઓલા ગભરાના શું થયું, આ સાધુ કેમ ભાગ્યા અહીંથી, ભાગીને બહાર ગયા. ઓલા ભગતને કીધું, ભગત આ શું છે બધું, કેમ આમ? તો કે તમે શું કરતા હતા સંતો? તો અમે કીધું ભાઈ અમે રસોડું સાફ કરતા. અરે રસોડું સાફ કરવાનું જ ના હોય, અમારે રસોડું સાફ જ હોય કે કરવાનું જ ના હોય, અને તમારે રસોડું સાફ કરીને કામે શું છે ભાઈ? થાળ તો ઠાકોરજીના કરવાના હોય ને, થાળ તમારે કરીને શું કામ છે? તો કરી દેશે બધા ઘરના, તમારે થાળ કરીને શું કામ? તમને થાળ તૈયાર થયા ત્યારે બોલાવે ત્યારે આવી જશો કે? બે દિવસ રોકાવાનું હતું એની જગ્યાએ અડધો દિવસ રોકાવાનો કરી દીધો, કંઈક બાનું કાઢીને નીકળી ગયા ઘરમાંથી. કેમ? કારણ કે બે દિન ત્યાં રોકાવું એટલે એ તો લોઢાના ચના ચાવવા જેવું થઈ જાય, કારણ કે એને રીતની ખબર ના હોય. સત્સંત ભગવાન અને સંતોના ઉતારા કરવાના હોય, પધરામણી કરવાની હોય, તો રીતની એને ખબર હોવી પડે. એટલે હરિભક્તોએ પણ એવું ધ્યાન રાખવું પડે કે ક્યારેક કોઈને ત્યાં આપણે પધરામણી માટે બોલાવતા હોય, પછી પધરામણીએ સંતો આપણે ઘરે આવ્યા, પછી ઘણાને એવો ભાવ હોય કે મારે હવે બાજુની અંદર કોઈ છે ને તો બાજુમાં પધરામણી કરી દઈશું, એમ પૂછે, વાંધો નહીં. પણ તમે જે રોજ કથા વાર્તા સાંભળવા વાળા હોય એને ખબર હોવી જોઈએ કે મેં કહી તો દીધું સ્વામીને કે પધરામણી કરી દઈશું, પણ એ ઓલાને રીત સમજાવવી પડે કે ઠાકોરજી માટે ટેબલ ઉપર કપડું પાથરજો, સંતોને કદાચ બેસવા માટે કઈ ના હોય તો કઈ વાંધો નહીં, ઉભા ઉભા આરતી કરીને હાલતા થઈ જઈએ, પણ ઠાકોરજી માટે તો કપડું નવું પાથરે. પણ મોટે ભાગે થાય શું કે હરિભગત એને પધરામની ગયા હોય એટલે હરિભગત એવું કે અહીંથી બસ આટલી જ છે દૂર પધરામની, અને ઘણી વખત એમ કે અહીંયા જ છે બસ, અહીંથી 5 જ મિનિટ, તો તમે જાઓ ને ગાડી લઈને તો 5 ની 25 મિનિટ થાય. કેમ ભગત 25 મિનિટ થઈ? તમે એ ગોઠવાયેલી ના હોય, અચાનક ગોઠવેલી હોય એવી, એટલે ત્યાંથી 25 મિનિટ થઈ, 25 મિનિટ આમ, અને ત્યાંથી તમારે આમ આગળ જવાનું છે ને, બસ તમે આમ આવો એટલે 5 મિનિટ, ત્યાંથી આમ 7 મિનિટ સીધો રસ્તો પકડી જશે. તે આપણે રસ્તો પકડતા જ કલાક થાય, તે આગળ કોકને ટાઈમ દીધો હોય ને, એ ગેડ નારિયેળને થાળી લઈને બેઠો હોય બિચારો કે હવે હમણાં આવે હમણાં આવે એનું નક્કી હોય ને, પછી એને થાય કે સંતોએ ટાઈમ આપ્યો ને સંતો કલાક લેટ આવે, એને ઘેર 5 માણસ ભેગા કરેલા હોય ને, આવું થાય. પણ એ કરતા મોટી વાત એ છે કે પધરામણી કરાવવાનું જ્યારે આપણને કોઈ કહે ત્યારે એને સૌથી પહેલા સૂચન આપવું પડે કે આપણે આપણા ઘરમાં કેમ તૈયારી કરીએ, એમ એને કહેવું પડે કે આપણા ઘરમાં ઠાકોરજી આવે તો આવું કરવું, નહીં તો ઘણાને ખબર ન હોય. એને એટલી જ ખબર હોય કે પધરામણી એટલે શું, તો કે સંતો આવે ને ઠાકોરજી આવે, એક કવર મૂકી દેવાનું, આરતી કે દીવો રાખવાનો, એટલે પધરામણી થઈ ગઈ. પધરામણી એના માટે નથી, પધરામણી ઠાકોરજીની અને ભગવાનના સંતોના પગલા થાય, એની બે વાત સંભળાય, આપણા ઘરનું વાતાવરણ પવિત્ર થાય, એના માટે પધરામણી છે. એટલે રીત જેને આવડતી હોય ત્યાં ઉતારો થાય, કારણ કે મામૈયા પડગીરને સત્સંગની રીતને સમજતા હતા. ઉતારો થાય ને, ઉતારો કરે ભગવાનને, ભગવાનના સાધુ મર્યાદાઓ કેટલી લાગી જાય, રસોડું બંધ, રસોડામાં તમારે જવાનું બંધ, રોજ જેવું જમતા હોય બધું બંધ, જે બનાવીને આપે જમવાનું માલિક તમે, અને રહેવાનું ચાકરની જેમ ભગવાનને સંતો ઉતરે ત્યારે. એટલે ઉતારા આપવા અઘરા છે. તેમના ઉગમના બારના ઉત્તરાધા બારના ઓરડા ઘણા સુંદર હતા, તેમાં ઉત્તરાધા બારના ઓરડાઓમાં શ્રીહરિને ઉતારો કરાવ્યો.
ચોપાટમાં બધા સંતોનો ઉતારો આપ્યો. શ્રીહરિની સાથે આવેલા બધા સવારો દરબારો પડગીર દરબારોના ભવનોમાં જુદા જુદા ઉતર્યા. એક સુંદર પલંગ બિછાવ્યો હતો, તેના ઉપર રંગભીના શ્રીહરિ વિરાજમાન થયા. એમાં મહારાજનો ઉતારો કરાવો એ જમાનામાં કેટલો અઘરો. મહારાજની ભેગા સાધુ કેટલા હોય, હરિભક્તો કેટલા હોય, બધાને હાચવાના, બધાને જમાડવાના, બધાને ગાદલા ગોદડા દેવાના, એટલે આખા ઘરના ઘર ખાલી કરી દેવા પડે. જ્યારે દાદા ખાચરને ત્યાં તો મહેમાનો આવતા ત્યારે મહારાજ દાદાને કે દાદા આ સંગ આવે શું કરશું, મહારાજ આ અમારો ઓરડો આપી દો, પોતાના ઓરડા ખાલી કરીને આપી દે, એ પાછા બીજાનો ઓરડામ જાય, એ પાંચુબન લાડુબન જીવવા બધા એકમાં થઈ જાય, પછી પાછા દાદા ખાચર એકલે. થોડી વાર થાય, બીજો દિવસ થાય, બીજો સંગ આવે, મારે દાદા ઝાલાવાડનો સંગ આવે શું કરશું, મહારાજ આ ઓરડો દઈ દો. એમ કરતા કરતા બધા ઓરડા ખાલી કરાવી નાખે મહારાજ, આખો પરિવાર દરબારગઢનો, આખો પરિવાર ગામ બાર, માલિક ગામ બાર, ઘરનો માલિક ગામ બાર રહેતો હોય ને બધા ત્યાં રહેતા હોય ને, પાછા રે એટલે એ જમાનામાં થોડું એવું હતું કે એક દી આવીને જતા રહે, આમે આવતા એને 15 દી 20 દી થયા હોય, તે 15 20 દી તો રહે જ. તે દાદા ખાચરને મહારાજ કે અમે જીવનમાં 56 વખત ઘર બદલાવ્યા છે, 56 વખત ઘર બદલાવ્યા છે, પણ મહારાજ કે દાદો કોઈ દી એવું બોલ્યો નથી કે મહારાજ કેટલા દી આવું કરવું અમારા હવે થાક્યા, એવું બોલ્યો નથી, ક્યારેય કોઈને કીધું નથી. એ જબરી નિષ્ઠા કહેવાય ને, એટલે તો મહારાજ રોકાય, નહીં તો એનું નામ કેમ લખાય, સયાજીરાવ ગાયકવાડના નામ ના લખાના વચનામૃતમાં. આખા મોટા કેટલા મોટા રાજમહેલો હતા, એને ધાર્યું હોય તો જેટલા ધારે એટલા ઉત્સવો પોતાના દરબારમાં કરાવે, પોતાના રાજમહેલમાં કરાવે, પણ એવાના નામ ન લખાના. હા લખાયું 1-2 વખત, પણ દાદા ખાચર જેવું તો ન જ લખાયું, કારણ કે દાદા ખાચરનું સમર્પણ હતું. એમ આ મહારાજ સંતોને ભક્તો આવે ત્યારે એને ઉતારા કરાવવા, આ બધું કરવું એ બહુ અઘરી વાત છે. જ્યારે દિવાનટાનું આવ્યું, આપણા પરિવારોની અંદર કેટલા બધા પરિવારના યુવાનો, કેટલા બધા હરિભક્તો એવા છે જેને તમે એટલું કહો કે આ સેવા છે, આવવાનું છે, રજા પાડવાની છે, કોઈ દિવસ ના જ નહીં, 5 જણને રાખવાના છે, કોઈ દી ના જ નહીં, અડધી રાતે 2 વાગે જવાનું છે, કોઈ દી ના જ નહીં, છે એવા કેટલાના નામ આપણે લખીએ, કેટલાના લઈએ, પણ એ બધા સમર્પણવાળા, એટલે હૃદયની અંદર ભગવાન અને સંતના હૃદયમાં એવાના નામ લખાઈ જાય. જ્યારે દીવાનું ટાણું થયું ત્યારે પ્રગટાવેલી 2 મસાલો આવી, સંતોની અને દરબારોની 1 ભવ્ય સભા થઈ, તેની શોભા અલૌકિક જનાતી હતી. શ્રીહરિએ ઊભા થઈને એ સમયે નારાયણ ધૂન શરૂ કરી, ત્યારે સંતો અને દરબારો પણ બધા ઊભા થયા, બધા ધૂન કરવા લાગ્યા. શ્રીહરિ જ્યારે હૃદયમાં અતિશય પ્રેમ વિહ્વળ થઈને નારાયણ ધૂન કરતા ત્યારે ચિત્તની વૃત્તિને ભગવાનમાં જોડી દેતા, તેથી શરીરની શુદ્ધબુદ્ધ રહેતી નહીં. નારાયણ ધૂની કરત હરિ મહા પ્રેમ ઉરલાય, દેહ કે શુદ્ધ ન રખત તબ ચિત્ત વૃત્તિ દેત ઠેરાય, હરિ હરિ કો ભજન હી કરત આશ્ચર્ય બાત, કોઈ કુ નાસો સમજ પરત બ્રહ્મા દેવ દેવ મુજાત. ભગવાન જ્યારે ભગવાનની ધૂન કરતા પોતે, ત્યારે ચિત્તને ભગવાનમાં જોડી દેતા, શરીરની શુદ્ધબુદ્ધ રહેતી નહીં. ભગવાનનું ભજન કેવી રીતે થાય, જ્યારે શરીરની શુદ્ધબુદ્ધ ના રહે ને ત્યારે ભજન જે કક્ષાએ જઈને થવાનું છે ને એ કક્ષાએ જઈને થાય, અને એ કક્ષાએ જઈને ભજન થાય ત્યારે એનો અનુભવ થાય. મોટે ભાગે આપણે ધૂન બોલતા હોઈએ, કીર્તન બોલતા હોઈએ, કથા કરતા હોઈએ, કથા સાંભળતા હોઈએ, ત્યારે આપણી વૃત્તિ ચિત્તની જબરજસ્ત પુરુષોત્તમમાં જોડાયેલી હોતી નથી, નથી હોતી એટલે એવો અનુભવ થાય. અને સત્વગુણ વર્તતો હશે ત્યારે ચોટેલી પણ હોય ક્યારેક, અને જ્યારે ચોટેલી હોય ત્યારે આપણને અંતરમાં કંઈક જુદું જ અનુભવાય, અને જ્યારે એ નથી ચોટેલી હોતી ત્યારે આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, ગાઈએ છીએ, છતાંય પણ બસ આપણને ખબર છે કે મારે કરવું જોઈએ એટલે કરીએ છીએ, અને ઓલું તો ઓટોમેટિક સ્ફૂરે અંદરથી, જેમ પેલો ફુવારો ઘૂમરી ખાઈને ઊંચો ચડે ને એમ હૃદયની અંદર છે ને ભગવાન પ્રત્યેનો ભાવ ઘૂમરી ખાઈને ઊંચો ચડે, એ ચિત્તવૃત્તિ જોડાની હોય ત્યારે થાય. મહારાજ ધૂન એવી રીતે કરતા.
શુદ્ધ બુદ્ધ દેહની રહેતી નહીં. શ્રીહરિ સ્વયં પુરુષોત્તમ હોવા છતાં તે પોતાનું ભજન કરતા હતા તે બાબત અત્યંત આશ્ચર્યજનક હતી, કોઈને સમજાતી નહીં. પોતે ભગવાન અને ભજન પોતાનું જ કરે, નારાયણ ધૂન કરે, આ વાત કોઈને સમજાતી નહીં. એ જોઈને તો બ્રહ્માદિક દેવતાઓ પણ મૂંઝાતા હતા. મૂંઝવણ શું થાય કે આરું કોઈક બીજા નારાયણ તો નહીં હોય ને, આ પોતે જ નારાયણનું ભજન કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ પોતે જ, જય સ્વામિનારાયણ કહેતા મહારાજ પોતે જ બધા સભાને જય સચિદાનંદ જય સ્વામિનારાયણ વચનામૃત પ્રથમનું 56મું સર્વને મહારાજ જય સ્વામિનારાયણ કહીને ઉભા થયા. હવે જય સ્વામિનારાયણ મહારાજ સ્વયં કે, સ્વામિનારાયણની ધૂન મહારાજ સ્વયં બોલાવે, એટલે એમ થાય કે સ્વામિનારાયણ ભગવાન કંઈક જુદા હશે, આ જુદા હશે, આમ મૂંઝવણ થાય ઘણાકને. પુરુષોત્તમ શ્રીહરિ એક જ છે, તેમના સ્વરૂપો અનંત છે, તે એકા બીજાનું ધ્યાન ભજન કરે એ અનુપમ મહાન આશ્ચર્ય કહેવાય. તેમાં મોટા મુક્તોને અને સિદ્ધોને પણ મોહ થાય તેવું છે. મોટા મુક્તોને મોહ થઈ જાય. ભગવાન જ્યારે એવું કંઈ ચરિત્ર કરે ને ત્યારે મોટો સિદ્ધ હોય ને તોય મોહ થાય. ભગવાનના એકાંતિક ભક્ત સિવાયના બીજાને તેમાં ગમ પડે નહીં. જે નિપુણ એકાંતિક ભક્ત હોય તે શ્રીહરિની અનાદિકાળની આ રીતને જાણે છે. ભગવાનની અનાદિની આવી અનંત રીતો છે તે એકાંતિક ભક્તોને બાધ કરતી નથી. મહારાજ જ્યારે મનુષ્ય લીલા કરે ત્યારે એકાંતિક ભગત સિવાય બીજા બધાને પ્રોબ્લેમ થઈ જાય. મહારાજે એકવાર મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમારો નિશ્ચય તો હું રખાવું છું ત્યારે રહે છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કહે છે, તમે જેમ ત્યાગી છો એમ અમે પણ ત્યાગ રાખીએ છીએ, એટલે તમને અમારો નિશ્ચય રહે. સહજ વસ્તુ છે કે ભગવાન ત્યાગની રીત રાખતા એટલે પોતે આમ નિર્લોપ નિર્દોષ રહે એવી રીતે જ રહેતા, એટલે તમને અમારો નિશ્ચય રહે મહારાજ કે. પણ સાંભળો, અમારે અમે 3-4 બૈરા રાખ્યા હોય અને ઘણા છોકરા થયા હોય. મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને, અને ખોળામાં અમે રમાડતા હોઈએ બધા છોકરાઓને, અને અમારા બૈરા આમથી આમ આટા લેતા હોય, અને ખોળાની અંદર પાછા એ બધા બાળકો ઝાડે ફરતા હોય, અને અમે એનું બધું આમથી આમ એને મૂકતા હોઈએ, સાફ કરતા હોઈએ, પાછા ખોળામાં લેતા હોઈએ, આ બધું તમને સારું લાગે કેવું લાગે? ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આમ તો એવું છે, સ્વામી તો બહુ મોટા હતા પણ સ્વામીએ જવાબ દીધો મહારાજને રાજી કરવા, કે મહારાજ અત્યારે જેવું સારું લાગે એવું તો ના લાગે, આવું કીધું સ્વામીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તો તમારા છોકરા રમાડવા માંડીએ, કારણ કે વાંઢા હોય તે બીજાના છોકરા રમાડે. બ્રહ્માનંદ સ્વામી બીજાના છોકરા જે વાંઢા હોય તે રમાડે એમ અમે તમારા છોકરા રમાડવા માંડ્યા. મહારાજ સાંભળીને હસવા માંડ્યા, મહારાજ બહુ હસવા માંડ્યા બ્રહ્માનંદ સ્વામીને. એટલે ટૂંકમાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને એમ કહી દીધું, મહારાજ તમારે 3-4 બૈરા હોય કે તમારે 10-15 છોકરા હોય, તમે ખોળામાં રમાડો કે માથે બેહાડો, પણ તમે સર્વોપરી ભગવાન છો, છો ને છો. આ એકાંતિક ભગત સિવાય નિશ્ચય ના રહે. ગમે એવો મોટો સિદ્ધ હોય ને પણ ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ને એટલે એ કઈ કેટલા લેવલ હેઠા જઈને મનુષ્ય ચરિત્ર કરે એનું કઈ નક્કી જ નહીં. એક સજ્જન વ્યક્તિ નહીં, એક અબુધ વ્યક્તિ પણ જે ના કરે એવી ક્રિયા કરવા માંડે, અને ત્યારે માનવું કે આ ભગવાન છે બહુ અઘરી વાત છે. ભગવાન મનુષ્ય આકારે જ્યારે હોય છે ત્યારે જ ભગવાનનો નિશ્ચય રાખવો કઠણ છે. ગમે તેમ બોલે ને ગમે તેમ કરે, અને એમાં માનવાનું કે આ ભગવાન છે. અત્યારે તો બહુ હેલું થઈ ગયું, સિંહાસનમાં બિરાજા છે, ના કાંઈ બોલે ના કાંઈ વઢે, દર્શન દે એટલે હવ ને ભગવાનનું સુખ આવે. પોલાની અંદર તો વર્તે એવું. હવે આપણે અત્યારે કથા સાંભળવા આવ્યા હોય ને મહારાજ કથા કરતા હોય ને પછી તમે કથા સાંભળવા ઠેક જોબેથી થાકીને આવ્યા હો અને મહારાજ અહીં કથા કરતા કરતા તમે આમ આવ્યા છો ને તમને કંઈક ઝોકું ચડ્યું, નહીંથી સીધું આવવા દે એક કરતાલ સીધી માથામાં, સમજ્યા? અને ક્યાંક મૂર્ખા ઊંઘે છે
એમ કરીને કરતા લાવા દે, એક દિવસ આખો બાજો ઠાવા દે. આમ કરે લીલાઓ અલગ અલગ પ્રકારની. તમે આવ્યા છો કથા સાંભળવા, મહારાજ અહીં પગ લાંબા કરીને પાટ ઉપર ઊંઘી જાય, ક્યારેક કપડા કાઢીને નાખી દે. એક વખત તો જેતલપુરમાં ગયા તે અચાનક બધા કપડા કાઢી કાઢીને નાખી દીધા, એમને એમ દિગંબર થઈ ગયા. તે પેલા એક રજાએ ઓઢાડવા, મહારાજ આવું હાવ ખુલ્લું નહીં, રજાએ તો રજાએ ફાડી નાખી. તે રામદાસ સ્વામી ખખડાવે કે આ હું માંડ્યું છે કે તમે હરખારો ભગવાન છો, આ લોકમાં આવ્યા છો હરખારો. આમ પાછું મહારાજને કેવું, મહારાજને વઢવા માંડે. મહારાજ કેવો, ભૂલ થઈ ગઈ, સારું લાવો ચાલો બધું. હવે આવું ચરિત્ર કરે એકાંતિક ભગત સિવાય બીજા નિશ્ચય ના રે. ભગવાનની અનાદિની આવી અનંત રીતો છે, તે એકાંતિક ભક્તોને બાદ કરતી નથી. ભગવાન જયારે મનુષ્ય આકારે હોય ત્યારે આવી રીતોને વધારે જણાવતા હોય છે. શ્રીહરિ ખાસ કરીને આવા મનુષ્ય ચરિત્ર ભક્તોને પોતાનું સુખ આપવા માટે કરતા હોય છે. એને મનુષ્ય ચરિત્ર કરવા પાછળનું કારણ એટલું જ છે, પોતાના ભક્તોને સુખ આપવા, પોતાના ભક્તો એ ચરિત્રને ગાઈ શકે. તેથી ભગવાન જે મનુષ્ય ભાવ દેખાડે છે તે ભક્તોને બંધન કરનાર થતો નથી. જ્યો જ્યો મનુષ્ય કો ભાવ દેખાવે, ભક્ત જન મહા આનંદ પાવે. મનુષ્ય ભાવ દેખી કે અપારા, ભક્ત જન જોઈ હોવત પ્યારા. સબ કારણ કે કારણ હોઈ, મનુષ્ય ભાવ જનાવત જોઈ. સબસે અલૌકિક બાત એ હા, ભક્ત જન જાનત હે તે હા. મહારાજ મનુષ્ય ભાવ બતાવે ને ત્યારે જો એકાંતિક ના હોય ને તો કેવી દશા થાય. એક હસનભાઈ કરીને ગઢપુરમાં હતા, એને વેપાર કર્યો, વેપાર કર્યો મોટી ખોટ ગઈ એમાં. મુસલમાન હતો જાતનો. આ બાજુ મહારાજે એ વાત જાણી એટલે ગામમાં સાદ પડાવ્યો મહારાજે કે હસન જોડે કોઈ લેનું હોય તો સુખેથી લઈ લેજો. હતો મહારાજનો જ ભગત, પણ થોડો છે ને વ્યવહારની અંદર થોડું આડું અવળું કરી નાખતો. એટલે મહારાજે કીધેલું કે એની હારે જેને લેનું હોય એ લઈ લેજો. આવી મહારાજે સાદ પડાવીને આખા ગઢપુરમાં કહી દીધું. તે દાદા ખાચરને એની સાથે કોઈ લેવા દેવા નથી. મહારાજે કીધું કે કોઈ પછી હસનને ગોતવાનો હોય તો દાદાના દરબારમાં રહે, એટલે ગોતતા ગોતતા લેવા દાદા પાસે ના આવતા. એને ને હસનને કોઈ સંબંધ નથી. મહારાજે આવો ઢંઢેરો પીટાવી દીધો. તે હસનને લાગ્યું ખોટું કે અમે આજ સુધી આટલી મહારાજની સેવા કરીને એક વખત ખોટ ગઈ તો મને સહાય કરવાની જગ્યાએ આવી રીતે મારી સામે લોકો શું કરવા ઉભા કરતા હશે. થાય કે ના થાય, થાય કે ના થાય. મહારાજે સ્વયં આવું કર્યું. હસનને ખોટું લાગ્યું. તે વહેલો ઉઠીને ભાવનગર ગયો, વહેલો ઉઠીને નીકળી ગયો ભાવનગર, અને ત્યાંથી વાનમાં સુરત ગયો. ત્યાં ગોપાળન સ્વામીના દર્શન કર્યા અને ગોપાળન સ્વામીને પૂછ્યું. ગોપાળન સ્વામીએ પૂછ્યું કે અહીં કેમ આવ્યો હસન તું? ત્યારે હસન કે ગઢડામાં મહારાજે મારી લાદ લીધી. સ્વામી કે ક્યાં જશો? હસન કે મુંબઈ જઈને ગવર્નરને મળીશ. જો આ બુદ્ધિના, ગવર્નરને મળીશ, ગઢડાનું પરગણું ઇજારે રાખીશ અને ગઢડાની બજારમાં ઘોડાગાડીએ બેસીશ અને મહારાજ મને સલામ ભરશે ત્યારે મારી લાજ રહેશે. આવી દશા થાય. આ મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે આવું થાય. ગઢડાની બજારમાં નીકળીશ ને મહારાજ મને સલામ ભરે ને ત્યારે મારી લાજ રહેશે પાછી. ત્યારે ગોપાળન સ્વામી કે ગઢડામાં તારી લાજ લીધી તે કોણ છે? એ તારી લાજ જેને લીધી એ છે કોણ? એ તો ભગવાન છે. તો ગોપાળન સ્વામી કે ગવર્નરનું અંતકરણ ફેરવી નાખશો તો બેડીએ નાખી દેશે. એના કરતા એક કામ કર, તું મૂંઝાયો છે ને, ચાલ હું તને લઈ જઉં છું. અને સ્વામી લઈ ગયા અને વડતાલ તેડી જઈને એને કોઠારી કર્યો ને એનો કારભારી કર્યો. કારભારું કરવાવાળો મેન હતો આ જીવડો. એટલે સ્વામી એને પાછો ને કોઠારી કરી દીધો એટલે કારભારું ને કરતો થઈ ગયો એટલે પેલું ભૂલી ગયો પછી. પણ આવું થાય. અને એકાંતિક ભક્તો હોય તો ભગવાન જેમ જેમ મનુષ્ય ભાવ બતાવે, જેમ જેમ બતાવે એમ એને આનંદ થાય, એને એ ગાવાનો આનંદ આવે.
મહારાજે એકવાર ગઢડાની અંદર સંતોની ધર્મશાળામાં મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બોલાવીને કીધું કે અહીં રસોઈ બહુ અશુદ્ધ થાય છે, શુદ્ધ રસોઈ નથી થતી, એટલે અમારે સંન્યાસી થઈ જવું છે, કપડાં લાવો. એમ કહી પોતાના વસ્ત્રો બધા ફેંકી દીધા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જો આવે તમારે સંન્યાસી થવું હોય તો ધાતુના પાત્રમાં નહીં ખવાય, અમે સંતો છે તો ધાતુનું પાત્ર અમે અમારા ઉપયોગમાં ક્યાંય ના લઈ શકીએ. ઠાકોરજી માટે થાળ થાય, ઠાકોરજી માટે બધું વપરાય, પણ અમારા ઉપયોગમાં ધાતુનું પાત્ર ના વપરાય. એટલે તમે સંન્યાસી થઈ જાઓ તો પછી આવે તમારે ધાતુનું પાત્ર વપરાય નહીં. મહારાજ મહારાજ કે લાવો પત્તર તુંબડા, બીજું હું પત્તર તુંબડાની ક્યાં ખોટ છે. એટલે સંતોએ પત્તર તુંબડા લાવીને મૂક્યા, એક પત્તર આપ્યું. તે નિષ્કુળાનંદ સ્વામી કે તુંબડી હું મારી આપીશ મહારાજને. એ તુંબડી લઈને આવે. તુંબડી છે ને નિષ્કુળાનંદ સ્વામીની તુંબડી તો કેવી વાંકી હોય, પાછી વૈરાગવાળા એટલે. તો બ્રહ્માનંદ છે કે મારા તુંબડી વાંકી છે. મહારાજ કે ભલે વાંકી રહી ગઈ, ધાર તો હરખી જ થવાની છે ને, ધાર થોડી વાંકી થવાની જ, પાણીની પીવાનું થશે. તો તુંબડું પત્તર રાખ્યા, જોડી ખભે લટકાવી, એક હાથમાં દંડ લીધો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તુંબડી હારી નથી લેવી. મહારાજ કે ના ના, અમારે આ તુંબડી હાલશે. બીજી બાજુ સુરા ખાચરે લુગડા બધા હતા ને એ બધા બાંધી દીધા. દરબારમાં જઈને લાડુબાને વાત કરી, મહારાજ તો સંન્યાસી થઈ ગયા છે, હવે ગામડે જવાના છે. લાડુબા કે અમે ઘણાય દર્શન કર્યા પણ સંન્યાસી વેશે દર્શન નહીં કર્યા મહારાજના. એટલે મહારાજને એવું કહો, વાંધો નહીં, જવું હોય તો જાય, પણ અહીં આ દરબારગઢમાં થઈને અમને દર્શન દઈને પછી જાય. એટલે સુરા ખાચરે મહારાજને વાત કરી કે દરબારમાં મહારાજ બહુ કોલાહલ થયો છે ને, બાઈઓ કે છે મહારાજ સંન્યાસી થયા તે સારું છે પણ દર્શન આપતા જાય. એટલે મહારાજ દર્શન દેવા ગયા ત્યારે લાડુબા કે સારું થયું તમે સંન્યાસી થયા. લાડુબાએ કીધું પરંતુ હવે તમારે અગ્નિને અડાશે નહીં, તમારે તો અગ્નિને અડાશે નહીં, સંન્યાસી અગ્નિને અડે નહીં. સંન્યાસીઓ તો એ તૈયાર ભોજન જમે, ભિક્ષામાં આવે ને એ ભોજન જમે. અને મહારાજ મોટી બન બે ચાર છોકરા છે, આ તો બ્રહ્મચારી હતા પણ મહારાજને કટાક્ષમાં કહે છે મોટી બાને બે ચાર છોકરા છે અને મારે બે ચાર છોકરા છે, એટલે ક્યાંથી ચોખ્ખું રહે. પ્રોબ્લેમ તો એ હતો કે દરબારમાં દરબારગઢમાં રસોઈ ચોખ્ખી થતી નથી. એટલે મહારાજ મોટી બાને ચાર છોકરા છે અને મારે ચાર છોકરા છે, એટલે ક્યાંથી રસોઈ ચોખ્ખી રહે. કારણ કે કેમ ચોખ્ખી ના રહે, કારણ કે એક છોકરો જાડે ફર્યો હોય, ચાર છોકરા હોય તો માર કંઈક બનાવતી હોય બરાબર, તો એક છોકરો જાડે ફર્યો કાંઈ થોડી પછી નાહી ધોઈને પવિત્ર થઈને ફરી જાય, એને આમ સાફ કરીને પાછું એનું જે કરતા હોય એ કામે લાગી જાય. એટલે મહારાજ અમારે ત્યાં તો ચોખ્ખી રસોઈ ના રહે, પણ તમે જશો ત્યાં બ્રાહ્મણીઓ બધી નાહી ધોઈને ચોખ્ખો બધો થાળ તમારા માટે કરશે, બધી ચોખ્ખી બધી બ્રાહ્મણીઓ બેઠી હશે જ્યાં ભિક્ષા લેવા જશો ત્યાં. આવું મહારાજ ઉપર કટાક્ષ કર્યો લાડુબાજી ઉભાએ. રાતે છોકરા જાડે ફર્યા હશે તે એક કોરે ઢાંકેલું હશે અને અને બીજું છોકરું ખોળામાં જાડે ફર્યું હશે તે લઈને રોટલો કરતી હશે. આવી બ્રાહ્મણ્યો તમને મળશે મહારાજ, જ્યાં તમારે જવું હોય ને જાઓ. આવું મહારાજને કીધું. આમ બહુ શબ્દો મર્મમાં કીધા ને તે મહારાજ બોલ્યા, અર 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 આવા ગંદા હોય કે. અરે મહારાજ જગત તો આખું આવું જ છે, અહીં રો જગત આખું આવું જ છે. એક જાડો ઢાંક્યો હોય ને એક જાડા ખોળામાં લીધું હોય. ઓહો મહારાજ કે દંડ ફેંકી દીધો, ભગવાન લુગડા બધા હતા એ ફળીમાં ઉછાળી દીધા, અને પેલા પોતાના જે વસ્ત્રો હતા સુરા બાપુને કે લાવો મારા કપડા પાછા, હાલો અમે હતા એવા થઈ ગયા, હાલો લાવો થાળ. આવું મહારાજે ચરિત્ર કર્યું. પણ આ ચરિત્રો મહારાજે આવા મનુષ્ય ચરિત્ર કર્યા તો આપણે ગાઈ શકીએ, આપણે એનો આનંદ લઈ શકીએ. કર્યા જ ના હોય ને દિવ્ય ભાવે જ બસ રહ્યા હોય, તેજ મધ્ય જ, જે એક જ શાસ્ત્રમાં લખ્યું કે તેજ મધ્ય મહારાજે દર્શન દીધા, બસ દર્શન દેતા રહ્યા પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી તેજ મધ્ય આનંદ મુક્ત સહિત દર્શન દીધા, બીજી કોઈ લીલા જ નહીં, તો જીવ ભગવાનમાં ચોટે નહીં. એ છે સાચું, પહોંચવાનું છે ન્યાજ, પણ ન્યા પહોંચવા માટેનો કોઈ રસ્તો પગથિયું તો જોઈએ ને. પહોંચવાનું છે તો આ સિંહાસન સુધી જ, પણ આવવાનો દરવાજો કે પગથિયું તો જોઈએ ને. એમ ભગવાનના મનુષ્ય ભાવવાળા જે ચરિત્રો છે એ મહારાજની દિવ્યતામાં ડૂબવા માટે છે. મહારાજનો મનુષ્ય ભાવ છે એ જે મહારાજમાં દર્શન આપ, મહારાજ એ પ્રકારના મનુષ્ય ભાવને ગ્રહણ કરે છે, એ આપણને દિવ્ય ભાવે યુક્ત બનાવવા માટે ભાવને ગ્રહણ કરે છે. જગતનો જીવ
એના મનુષ્ય ભાવ જેટલો છે એ જોવાથી આપણો એટલો દેહભાવ વધે, અને ભગવાનના મનુષ્ય ભાવ છે ને એમાં જે અલૌકિકતા રહી છે એને જોવાથી આપણો દેહભાવ ઘટે. આવું છે આ બધું જ. ભગવાન જેમ જેમ મનુષ્ય ભાવ દેખાડે તેમ તેમ ભક્તજન મહાન આનંદ પામે. ભગવાનના અપાર મનુષ્ય ચરિત્રોને દેખીને તો ભક્તજનોને પ્રેમ ઉપજે. ભગવાન પુરુષોત્તમ સર્વનું મૂળ કારણ હોવા છતાં જે મનુષ્ય ભાવ જણાવે તે સૌથી અધિક અલૌકિક વાત છે. ભક્તજન તો તેને સમજતા હોય છે. ભગવાન અલૌકિક હોવા છતાં જે લૌકિક ભાવોને દેખાડે તે જ તેમનો સર્વોચ્ચ અલૌકિક ભાવ છે. તેવા ચરિત્ર ઘણા આશ્ચર્યકારી હોય છે. ભગવાનનો તો તેવો અલૌકિક ભાવ તો અનાદિકાળનો રહ્યો જ છે. શ્રીહરિની લૌકિક અને અલૌકિક સર્વ રીત અલૌકિક રીત જ હોય છે. ભગવાનને કંઈ લૌકિક એવું હોતું જ નથી. એ તો આ લોકની દ્રષ્ટિએ આપણે જોઈએ. બાકી ભગવાન આ લોકમાં હોય તો એ દિવ્ય જ છે. ભગવાન માટે મનુષ્ય શરીર કે દિવ્ય શરીર એવું છે જ નહીં. મનુષ્ય શરીર, મનુષ્ય આકાર એ તો આપણે આપણી સમજણ માટે બોલીએ છીએ. બાકી ભગવાન એ ભગવાન, એની અંદર કોઈ ત્યાગભાગ છે જ નહીં. ભગવાનને એવું નથી કે એને મનુષ્ય શરીર ધારણ કર્યું, મનુષ્ય શરીર છોડ્યું, કાંઈ નથી. જે છે એ એના એ જ છે. જે હતા એ એના એ જ હતા. જે હશે એના એ જ હશે. કોઈ ફેર નથી. દેખાવું ના દેખાવું, મનુષ્ય આકારે દેખાયા તો એ તો દિવ્ય જ છે, એ મનુષ્ય છે જ નહીં. એકાંતિક ભક્ત હોય તેને તે અંગે કોઈ શંકા કુશંકાનું આવરણ થતું નથી. તે માટે આવી શુભ સમજણવાળા એકાંતિક ભક્ત જ અતિ દુર્લભ છે. આત્મનિષ્ઠાવાળા અને ધર્મનિષ્ઠાવાળા તો અનંત હોય. આત્મનિષ્ઠાવાળાય હોય અને ધર્મનિષ્ઠાવાળાય હોય, પરંતુ આવી પ્રગટ શ્રીહરિની અલૌકિક નિષ્ઠાવાળા બહુ દુર્લભ છે. ધર્મનિષ્ઠાવાળાની ખોટ નથી, આત્મનિષ્ઠાવાળાની ખોટ નથી, પણ અલૌકિક સમજણવાળાની મહારાજ કે સ્વામી કે ખોટ છે. અને મહાપ્રભુ શ્રી હરિકૃષ્ણ તો સ્વતંત્ર છે, સ્વચ્છંદ કહેવાય. તેમને બાદ કે અબાદ કાંઈ છે નહીં, સર્વે નિર્બાધ છે. શ્રીહરિ મનુષ્ય રૂપે પ્રગટ થાય છતાં સદાને માટે તેઓ નિર્બાધ જ છે. આવી જેની સમજણ હોય તેને જ એકાંતિક ભક્ત સમજવો. આવી સમજણ જો ન હોય તો તેને ક્યારેય ભક્ત ગણવો નહીં. ભગવાન જ્યારે પરોક્ષ હોય છે ત્યારે તો તેમનું ભજન કરનારા ભક્ત અનંત હોય, પણ પ્રત્યક્ષને માને ભજે તે જ અક્ષરધામમાં જાય છે. પરોક્ષ હોય ત્યારે તો બધાય ભજે, અનંત હોય, પણ પ્રત્યક્ષ હોય અને ત્યારે ભજી લેવા એ બહુ મોટું કામ છે. બીજું, પ્રગટ ભગવાનની નિષ્ઠારૂપ ધર્મ ત્યાં જ હોય છે જ્યાં પ્રત્યક્ષ હરિ રહ્યા હોય. પ્રત્યક્ષ હરિના ભજન વિના ભક્ત થાય તો પણ ક્યારેય મોક્ષ થતો નથી. માટે પોતાને જે સ્વરૂપ મળ્યું છે એને પ્રત્યક્ષ અને પ્રગટ માનવું. આપણને જે મહારાજનું સ્વરૂપ મળ્યું હોય એ મહારાજ જ મને, એ સ્વરૂપે મહારાજ સ્વયં મને મળેલા છે આમ માનવું. પ્રત્યક્ષ જ છે, મારી નજર સામે જ છે, પ્રગટ જ છે. આમ જે માને અને ભગવાનનું ભજન કરે એ ભગવાન સુધી પહોંચે. શ્રીહરિ જ્યારે નારાયણ ધૂન કરી રહ્યા ત્યારે સૌ સંતો મળીને શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. હે હરિ, આપ સમગ્ર જગતના આધાર છો. આપના સિવાય તો બધું જગત અપાર અંધારાથી ભર્યું છે. જે મનુષ્યને જેવી રૂચિ હોય તે પ્રમાણે તે દેવને અને ગુરુને સેવે ભજે છે. જેમ ધર્મ આચરણમાં લાગણી પ્રેમ હોય તેને ધર્મ રૂચે છે. ધર્મમાં રૂચિવાળાને જે અધર્મ કરવો તે દિલમાં ખૂંચે છે, કઠે છે. જેને અધર્મના આચરણમાં આકર્ષણ હોય તેને અધર્મનો માર્ગ રૂચે છે. અધર્મના માર્ગમાં રૂચિ રાખીને જે અધર્મ કરે તેનું ફળ તો ઘોર નરકની પ્રાપ્તિ છે. જેઓ અધર્મનું આચરણ કરે છે તેઓ ભગવાનના ચોર બને છે. અધર્મ કરવો સારો લાગે પણ એનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે. ધર્મ પાડવો કઠણ લાગે પણ એનું ફળ છેવટે સુખ છે. ધર્મ એ પાડવો કઠણ છે પણ એનું ફળ સુખ છે. અધર્મ કરવો સહેલો છે પણ એનું ફળ દુઃખ છે. માટે ધર્મ પરાયણ જીવન રાખવું. જેઓ અધર્મનું આચરણ કરે તેઓ ભગવાનના ચોર બને છે. જ્યારે મનુષ્ય ભગવાનનો ચોર થાય ત્યારે સંતો તેમની સામે દેખતા નથી. જીવનો મોક્ષ કરવાને માટે જ આપે આવું સુંદર મનુષ્ય શરીર ધારણ કર્યું છે. આપનું જે આવા મનુષ્ય રૂપે પ્રગટ થવું તે જીવને મોક્ષરૂપ ફળ આપવા માટે જ છે. જેને આપ પ્રત્યક્ષ સ્વરૂપે મળ્યા છો અને જેને આવા સંતો મળ્યા છે તે જ ભાગ્યશાળી છે. આપનું પ્રગટ સ્વરૂપ અને સંતો એ બે જ મોક્ષના દ્વાર છે. તે વિના જીવને સંસારનો પાર આવવાનો નથી. જેના ઉપર આપની કૃપા હોય તેની બુદ્ધિ સારી શુદ્ધ થાય છે.
प्रत्यक्ष तुम ही मिले जाही, ऐसे संत जन जो रहाही। एही दोहे मोक्ष के द्वारा, एही दोहे मोक्ष के द्वारा, तेही बिन भव को आवे न पारा, तेही बिन भव को आवे न पारा। मोक्ष ना दाता तो भगवान अने भगवान ना साधु ये बेज छे, ये बे विना क्यारे पार आवतो नथी। ज्यारे बुद्धि शुद्ध होय त्यारे सत्शास्त्र सांभळवामां रुचि उपजे। सत्शास्त्र सांभळवाथी तरत अंतकरण निर्मळ अने उज्ज्वल थाय छे। અંતકરણ ઉજ્જવળ થાય છે ત્યારે સંત અને અસંતને ઓળખી શકાય છે, ધર્મ અને અધર્મનો પરિચય થાય છે, સત્ય માર્ગનું જ્ઞાન થાય છે। જ્યારે સન્માર્ગ દેખાય ત્યારે તેમાં આગળ વધી શકાય। જ્યારે જીવ સન્માર્ગમાં આગળ વધે ત્યારે જ નિર્ભય પદ અને મોક્ષ પદ કહેવાયને તેને તરત પામે છે। જ્યારે સૌ સંતો સ્તુતિ કરી રહ્યા ત્યારે સૌ સંતો ભક્તોએ સર્વને જય સ્વામિનારાયણ કહ્યા। સંતો અને હરિભક્તો સૌએ પરસ્પર જય નારાયણ કહ્યા। શ્રીહરિના આશ્રિતોને પરસ્પર ઘણું હેત છે, સૌ એક મનના છે। મુક્તાનંદ વરની રસોઈ તૈયાર કરીને તે સમયે ત્યાં આવ્યા ત્યારે તેમને દેખીને સહજાનંદ સ્વામી શ્રીહરિ તરત થાળ જમવા માટે ઉઠ્યા। તે સમયે જે વસ્ત્ર પહેરેલા હતા તેને ઉતારી નાખ્યા અને એક પીતાંબર પહેર્યું અને એક શાલ ઓઢી મારા થાળ જમવા માટે તૈયાર થયા છે। મુકુંદાનંદ વરની થાળ તૈયાર કરીને આવ્યા છે, થાળ જમવા માટે મહારાજ આવે પધારશે। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચૈતન્ય સાગરના ચતુર્થપુરમાં શ્રીહરિ કુંડળ પધાર્યા, લૌકિક ચરિત્રોમાં અલૌકિકતા કહી અને શ્રીહરિ વાડું કરવા પધાર્યા, એ નામે 31મો તરંગ સમાપ્ત થયો। શ્રી ઘનશ્યામ મહારાજ